विद्यार्थी मित्रों आ युक्ति ने लाख सुधी संख्या माटे अजमीए लाख सुधी संख्या दस हजार हजार सौ दशक एकम संख्या नाम विस्तरण संख्या दस लाख लाख दस हजार हजार सौ दस एकम સંખ્યા નામ વિસ્તરણ સંખ્યા છે સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાળીસ લાખના સ્થાને સાત દસ હજારના સ્થાને ત્રણ હજારના સ્થાને ચાર સો ના સ્થાને પાંચ દસ ના સ્થાને ચાર એકમના સ્થાને ત્રણ સંખ્યા નામ સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાળીસ વિસ્તરણ સાત ગુણ્યા એક લાખ વત્તા પાંચ ગુણ્યા સો વત્તા ચાર ગુણ્યા દસ વત્તા ત્રણ ગુણ્યા એક બીજી સંખ્યા છે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ દસ લાખના સ્થાને ત્રણ લાખના સ્થાને બે દસ હજાર સાત પાંચ સોના સ્થાને આઠ દસ ના સ્થાને બે એકમ ના સ્થાને નવ સંખ્યાનું નામ થશે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ તેનું વિસ્તરણ છે ત્રણ ગુણ્યા દસ લાખ વત્તા બે ગુણ્યા એક લાખ વત્તા સાત ગુણ્યા દસ હજાર વત્તા પાંચ ગુણ્યા હજાર વત્તા આઠ ગુણ્યા સો વત્તા બે ગુણ્યા દસ વત્તા નવ ગુણ્યા એક તેવી જ રીતે સંખ્યા દસ કરોડ કરોડ દસ લાખ લાખ દસ હજાર હજાર સો દસ એકમ સંખ્યા નામ પહેલી સંખ્યા છે બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાળીસ કરોડના સ્થાને બે દસ લાખના સ્થાને પાંચ લાખના સ્થાને સાત દસ હજારના ના સ્થાને ત્રણ હજારના ના સ્થાને ચાર સોના સ્થાને પાંચ 10 ના સ્થાને ચાર એકમ ના સ્થાને સંખ્યા નામ બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો બીજી સંખ્યા છે પાસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ દસ કરોડના સ્થાને છ કરોડ ના સ્થાને પાંચ દસ લાખ ના સ્થાને સાત હજાર ના સ્થાને પાંચ સોના સ્થાને આઠ દસ ના સ્થાને બે એકમ ના સ્થાને નવ સંખ્યા નામ પાસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ અલ્પ ઉપયોગ વિદ્યાર્થી મિત્રો તમે નોંધ્યું છે કે ઉપરયુક્ત વિભાગોમાં મોટી સંખ્યા લખવામાં આપણે વારંવાર અલ્પ ઉપયોગ કર્યો છે અલ્પ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે આપણી ભારતીય પદ્ધતિમાં એકમ દશક સો હજાર અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ અલ્પ વિરામ જમણેથી ત્રણ અંકો પછી એટલે કે હજાર પછી આવે છે બીજા અલ્પવિરામ બે અંકો પછી આવે છે જમણે પાંચ અંકો તે દસ હજાર પહેલા અને લાખ પછી આવે છે ત્રીજા અલ્પ વિરામ બીજા બે આંકડા પછી આવે છે જમણેથી સાત અંકો તે દસ લાખ સ્થાન પછી આવે છે ઉદાહરણ તરીકે પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો બાણું ત્રણ કરોડ બત્રીસ લાખ ચાલીસ હજાર સાતસો એક્યાશી સાત કરોડ

અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે તે જમણી બાજુથી દર ત્રણ અંકો પછી આવે છે પ્રથમ અલ્પ હજાર દર્શાવે છે અને તેના પછીનું અલ્પ વિરામ મિલિયન દર્શાવે છે ઉદાહરણ તરીકે આ સંખ્યા જુઓ જેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પચાસ મિલિયન આઠસો એક હજાર પાંચસો બાણું છે ભારતીય પ્રણાલીમાં તે પાંચ કરોડ આઠ લાખ એક હજાર પાંચસો હકીકત વિદ્યાર્થી મિત્રો લાખ કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એક અબજનો ઉપયોગ થાય છે નોંધણીની પદ્ધતિ એક બિલિયન બરાબર એક હજાર મિલિયન વ્યવહારમાં મોટી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટર એટલે કે સેમીનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ પેન્સિલની લંબાઈ પુસ્તક અથવા નોટબુક્સની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ આપણી માપ પટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે તેથી દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઈમારત માટે સેન્ટીમીટર એક ખૂબ નાનું માપ છે આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ બે સો સેન્ટીમીટર બરાબર એક મીટર એક હજાર મિલીમીટર બરાબર વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નાઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચે અંતર માપવું હોય તો મીટર બહુ નાનું પડે છે આ માટે આપણે કિલોમીટર એટલે કે કિમીની જરૂર પડે છે સી એક હજાર મીટર બરાબર એક કિલોમીટર વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે એ જાણીએ કે કેટલા મિલીમીટર એક કિલોમીટર બનાવે છે એક મીટર બરાબર એક હજાર મિલીમીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર બરાબર એક હજાર ગુણ્યા એક હજાર મિલીમીટર બરાબર દસ લાખ મિલીમીટર ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં એટલે કે કિગ્રામાં ખરીદીએ છીએ પરંતુ આદુ અથવા મરચાં જેવી વસ્તુઓ જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ આપણે જાણીએ છીએ કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ વિદ્યાર્થી મિત્રો શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ પાણી ભરવાથી એક ડોલની ક્ષમતા શું છે તે સામાન્ય રીતે વીસ લિટર હોય છે ક્ષમતા લિટરમાં માપવામાં આવે છે પરંતુ ક્યારેય આપણને નાના એકમ મિલીટરની જરૂર પડે છે હેર ઓઇલની એક બોટલ સફાઈ પ્રવાહી અથવા ઠંડા પીણામાં લેબલ હોય છે જે મિલી એટલે કે એમએલમાં પ્રવાહીની ક્ષમતા દર્શાવે છે એક લીટર બરાબર એક હજાર મિલી વિદ્યાર્થી મિત્રો નોંધનીય બાબત એ છે કે આ તમામ એકમોમાં આપણે કિલો મેલી અને સેન્ટી જેવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તમે યાદ રાખો કે કિલો સૌથી મોટું એટલે કે મિલીલીટર સૌથી નાનું માપન છે કિલો એક હજાર ગણું મોટું બતાવે છે મેલી એટલે કે મિલીલીટર એક હજાર ગણું નાનું બતાવે છે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એક ગ્રામ બરાબર મિલીગ્રામ સેન્ટીમીટર એ બતાવે છે એટલે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે

બોતેર હજાર નવસો નો વધારો જોવા મળ્યો તો બે હજાર માં શહેરની વસ્તી કેટલી હશે ઉકેલ બે હજાર માં શહેરની વસ્તી બરાબર ઓગણીસો માં શહેરની વસ્તી વત્તા વસ્તીમાં વધારો બરાબર બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર વત્તા હજાર નવસો અઠ્ઠાવન હવે બે લાખ પાંત્રીસ હજાર ચારસો ઇકોતેર વત્તા બોતેર હજાર નવસો નો સરવાળો કરીએ જે મળશે ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો સલમાએ બે હજાર બે લાખ વત્તા પાંત્રીસ હજાર અને હજાર નવસો બોંતેર હજાર વત્તા નવસો લખીને ઉમેર્યા છે તેને મળેલ સરવાળો બે લાખ વત્તા એક લાખ સાત હજાર વત્તા એક હજાર ચારસો ઓગણત્રીસ બરાબર ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ મેરીએ તેને બે લાખ વત્તા પાંત્રીસ હજાર વત્તા ચારસો વત્તા ઇકોતેર વત્તા બોતેર હજાર વત્તા નવસો વત્તા અઠાવન બરાબર ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ તરીકે ઉમેર્યા છે જવાબ બે હજાર માં શહેરની વસ્તી ત્રણ લાખ આઠ હજાર ચારસો ઓગણત્રીસ હતી ત્રણેય પદ્ધતિઓ સાચી છે ઉદાહરણ બે એક રાજ્યમાં વર્ષ બે હજાર બે બે હજાર માં વેચાયેલી સાયકલની સંખ્યા સાત લાખ હજાર હતી વર્ષ બે હજાર ત્રણ બે હજાર માં સાયકલનું વેચાણ આઠ લાખ સો હતું કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલી વધુ ઉકેલ સ્પષ્ટપણે આઠ લાખ સો એ સાત લાખ તેતાળીસ હજાર કરતા વધુ છે તેથી તે સ્થિતિમાં બે હજાર બે બે હજાર ત્રણ કરતા વર્ષ બે હજાર ત્રણ બે હજાર ચાર માં વધુ સાઇકલ વેચાઈ હતી હવે આઠ લાખ સો ઓછા સાત લાખ તેતાળીસ હજાર જવાબ છે સત્તાવન હજાર સો વિદ્યાર્થી મિત્રો ઉમેરીને જવાબ તપાસો સાત લાખ હજાર વત્તા સત્તાવન હજાર સો જવાબ આવશે આઠ લાખ સો માટે આપણો જવાબ સાચો છે જવાબ વર્ષ બે હજાર ત્રણ બે હજાર માં સત્તાવન હજાર સો વધુ સાયકલ વેચાઈ હતી ઉદાહરણ ત્રણ નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે દરરોજ અગિયાર હજાર નવસો નકલ છાપવામાં આવે છે કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે આથી અગિયાર હજાર નવસો એસી નકલોના બાર ગુણ્યા અગિયાર હજાર નવસો એશી પાના આ સંખ્યા કઈ હશે એક લાખથી વધુ કે ઓછા અનુમાન કરવાનો પ્રયાસ કરો હવે ગુણ્યા બાર જવાબ ત્રેવીસ હજાર નવસો એક લાખ ઓગણીસ હજાર આઠસો જવાબ છે એક લાખ તેતાળીસ હજાર સાતસો સાહીઠ જવાબ દરરોજ એક લાખ તેતાળીસ હજાર સાતસો સાહીઠ પાના છાપવામાં આવે છે ઉદાહરણ ચાર નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા પંચોતેર હજાર છે દરેક કાગળ શીટ નોટબુકના આઠ પૃષ્ઠો બનાવે છે દરેક નોટબુકમાં બસો પૃષ્ઠો સામેલ છે ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય ઉકેલ દરેક કાગળ શીટ આઠ પૃષ્ઠો બનાવે છે તેથી પંચોતેર હજાર કાગળશીટ માંથી આઠ ગુણ્યા પંચોતેર હજાર પૃષ્ઠો બને હવે પંચોતેર હજાર ગુણ્યા આઠ જવાબ આવશે છ લાખ આમ નોટબુક્સ બનાવવા માટે છ લાખ પૃષ્ઠો ઉપલબ્ધ છે હવે બસો પૃષ્ઠોમાંથી એક નોટબુક બનાવે છે આથી છ લાખ પાના માંથી છ લાખ ભાગ્યા બસો નોટબુક્સ બને હવે છ લાખ ભાગ્યા જવાબ આવશે નોટબુક્સ નોટબુક્સ જવાબ છે અંદાજ એસ્ટિમેશન સમાચાર એક ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી એકાવન હજાર દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં ચાલીસ મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ બે ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત અંદાજે બે હજાર લોકો માર્યા ગયા હતા અને પચાસ હજારથી વધારે લોકો ઘાયલ થયા હતા ત્રણ દરરોજ ત્રેસઠ હજાર કિલોમીટરના રેલવે ટ્રેક વડે તેર મિલિયનથી વધુ મુસાફરો મુસાફરી કરે છે વિદ્યાર્થી મિત્રો શું આપણે કહી શકીએ કે આ સમાચાર વસ્તુઓમાં નોંધાયેલી સંખ્યા સંખ્યા વાસ્તવિક બરાબર બરાબર હશે દાખલા તરીકે ત્યાં સ્ટેડિયમમાં દર્શકો હતા અથવા ચાલીસ મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ હશે દેખીતી રીતે નહીં આ અંદાજિત શબ્દ બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી

ઉપર્યક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓ ચોક્કસ ગણતરીઓ નથી પરંતુ જથ્થાનો વિચાર આપવાનો અંદાજ છે આમાંના દરેક શું સૂચવે છે તે અંગે ચર્ચા કરો આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ તમારા ઘરમાં એક મોટી ઉજવણીની કલ્પના કરો પહેલા તો તમે મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરો છો તમે કહી શકો છો કે ચોક્કસ કેટલા મહેમાન આવશે તે વ્યવહારિક રીતે અશક્ય છે દેશના નાણા પ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે મંત્રી શિક્ષણ શીર્ષક હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે શું આ રકમ એકદમ સચોટ છે તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સારો અંદાજ છે આસન મૂલ્ય અથવા તો આ સાધન દ્વારા નજીકના ના દસ નો અંદાજ અહી જુઓ એ શોધો કે કઈ સંખ્યા પરની ધજા બસો સાહીઠ ની નજીક છે બસો એકસઠ બસો ત્રેસઠ બી કઈ સંખ્યા પરની ધજા બસો સિત્તેર ની નજીક છે બસો ઓગણ સિત્તેર બસો સડસઠ તમારી માં પટ્ટી પર સંખ્યા દસ સત્તર અને વીસ દર્શાવો સત્તર એ દસ ની નજીક છે કે વીસ ની નજીક છે સત્તર અને દસ ની વચ્ચેના તફાવતની સરખામણીમાં સત્તર થી વીસ ની વચ્ચેનો તફાવત નાનો છે તેથી આપણે આસન્ન મૂલ્ય વીસ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે બાર નો વિચાર કરો જે દસ થી વીસ ની વચ્ચે પણ છે જો કે બાર એ વીસ કરતા દસ ની નજીક છે તેથી આપણે બાર નું આસન મૂલ્ય દસ લઈએ છીએ આપણે દસ ના આધારે નું આસન મૂલ્ય કેવી રીતે મેળવીશું તે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એક બે ત્રણ અને ચાર સંખ્યા દસ ની સાપેક્ષે શૂન્ય ની નજીક છે તેથી આપણે એક બે ત્રણ અને ચાર માટે દસ ના આધારે આસન મૂલ્ય શૂન્ય લઈશું છ સાત આઠ નવ સંખ્યા શૂન્ય ની સાપેક્ષે દસ ની નજીક છે તેથી આપણે છ સાત આઠ નવ માટે દસ ના આધારે આસન મૂલ્ય દસ લઈશું સંખ્યા પાંચ શૂન્ય અને દસ બંનેથી સમાન અંતરે છે સામાન્ય પ્રથા મુજબ પાંચ માટે દસ ના આધારે આસન મૂલ્ય દસ લઈશું